Sadanandam bodhi smitaruchir purnendu vadana prafullam bhojanma chada sadrasha sobhakshi yugala kripa paravara srita sakala jivati sukhado mahasreyo murtir jayati sahinarayana muni varniveshramaniya darshanam Mandahasaruchiradnanambujam Pujitam surnarotamer muda Dharmanandanamaham vichintaye Om Avatarine Shri Swaminarayanaya namo nama Om Shri Hari Krishnaya namo nama Om Shri Purna Purushottamaya namo namaha Bolo Shri Swaminarayan Bhagavanani, Shri Hari Krishna Maharajani, Shri Ghanshyam Maharajani. Badai Bhakto Neyati Jai Swaminarayan. Sadguru Nishkulanand Swami Dhirajakhyan Granthani Andar. Chelle Kadvu Chhatrishane Pad Nau, Eni Andar Lakhe Chhe. કે જે સુરવીર છે એ રણની અંદર લડવા માટે પેટે કટારી બાંધીને જાય છે એવી રીતે ભગવાનના ભક્તોને ભગવાનના ધામ સુધી પહોંચવામાં કોઈ ત્રાસ આડો આવવો જોઈએ નહીં કાયર થયેલો વ્યક્તિ કદાચ લડવા ગયો હોય તો વિચારે છે કે આક આસપાસ બેઠા રહેશું અને એમ કરતાંય જો પકડાઈ જઈશું તો મોઢામાં ઘાસ લઈ લઈશું આવો ભગવાનનો ભગત હોય નહીં સુરવીર અને સંતની એક જ રીત છે કે વેરીનો વિનાશ કરવો અને ભગવાનના સંત અને ભક્તનો એક જ નિર્ધાર હોય છે કે મારે અંદરના શત્રુઓને મારવા છે એવા ભક્ત જે છે એ ભગવાનના સાચા ભક્તો છે નિષ્કુળાન સ્વામી કે એ સિવાય બીજાનો વિશ્વાસ આવે એવો નથી આવું સ્વામી કહે છે આગળ સ્વામી આવે કડવા 37માં લખે છે વળી કહું વાત અનુપમ એક જી સુનજો સહુ ઉરયાની વિવેક જી કહું સત્યવાદી રાય સિબિની ટેક જી મૂકી નહી નૃપે મુઆ લગે છે કજી સ્વામી કહે છે આગળ હવે હું એક કથા લખું છું અનુપમ એક વાતને તમે સાંભળો વિવેકથી આ વાતને સાંભળશો તો સ્વામી કે તમને બધાને હૃદયમાં ફાયદો થશે એક સત્યવાદી રાજા સિબી પુરુ વંશનો આ રાજા હતો એનું નામ સિબી હતું અયોધ્યાને વિશે રાજ્ય કરતો આવા ઇતિહાસોની અંદર લખેલી વાત છે મૂકી નહીં રૂપે મુઆ લગે છેકજી મરતા સુધી રાજાએ પોતાની ટેકને મૂકી નહીં આ પૃથ્વી પર જેના જેના ઇતિહાસો શાસ્ત્રમાં લખાયા છે બધા એવા છે કે જેને કોઈ ટેક લીધી હોય ને મરતા સુધી મૂકી નથી પછી એ હારી ટેક હતી તોય અને નરસી ટેક હતી તોય કહેતા પોતાના હિતની ટેક હતી તોય એવું થયું અને બીજાના હિતની ટેક હતી તોય કારણ કે ઇતિહાસોમાં ટેકવાળાના નામ લખાય છે અને ટેકવાળો જ મરતા સુધી એક ટેક રાખીને જીવે છે પણ જેને હવારમાં ટેક જુદી હોય ને બપોર જુદી હોય ને સાંજે જુદી હોય એના નામ શાસ્ત્રમાં લખાતા નથી છેક ટેક તજી નહીં દિયે દે દે કાર કરી દાન
જે જે માગે તે તે આપે તેને બહુ કરીને સન્માન. ઠેક સુધી સીબી રાજાએ ટેકને છોડી નહીં. કેવી ટેકને છોડી નહીં? દે દે કાર કરીને દાન કરે. જે કોઈ આવે સીબી રાજાના પાસે એને બધાને બૂમો પાડી પાડીને દાન આપે. જેને જે જોવે તે લઈ જાઓ, ના જોઈ તો એ તો કાંડું જાલીને એના માણસો લઈ જાય. કંઈક તો માગો જ અમારા રાજા પાસે. રસ્તે આલ્યો જતો હોય ને તો એને પણ કાંડું જાલીને લાવીને સામેથી દાન કરે. આવો રાજા, આવો રાજા. આપણા દાદા ગુરુજી હતા તો ગુરુજી કે સુરતની અંદર જમવાનો ટાઈમ થાય ને ત્યારે કે પાર્ષદ હતા તો એને એમ કે જા આ શેરીની અંદર કે આમ થોડો ફરિયાઈ કે પાંચ છ જણ ભૂખ્યા હશે એને બોલાવી લાવ. દસ બાર જણ જે ભૂખ્યા હોય એને લઈ આવો, એને જમાડો. બપોરનો ટાઈમ થઈ ગયો. સામેથી ગોતવા જાય, કોઈ આવ્યો ના હોય દરવાજે તો સામેથી ગોતવા જવાનો ભૂખ્યો. હા, કાંડા જાલીને બેહાડતા. બોલો કે ભાઈ જમી લો, પછી હીરા ઘસવા જા. સામેથી ભૂખ્યાને બોલાવાને ગોતવા જવું એવા આ પૃથ્વી પર કેટલા હોય ટેકવાળા. સીબી રાજાના જે રાજકારભારીઓ છે એ સામેથી ભૂખ્યો તરસ્યો યાચક ભિક્ષુક બ્રાહ્મણ સાધુ એને ગોતે છે. કારણ કે ખબર નહીં ભગવાન ક્યારે કયા વેશની અંદર આવીને મળી જાય, એટલા માટે. અને પોતાનું જે ટેક છે એ ટેકનો નિભાવ થાય એના માટે સીબી રાજા જે કોઈ આવે પોતાની પાસે એને બહુ સન્માન કરે પાછા, અને પોકારી પોકારીને દાન આપે. ઓલો માગે ને કે ભાઈ મારે ખાલી બે રોટલી જ જોઈએ છે, બે રોટલી નહીં હરખું માગ, કાંઈ ફરી માગવું ના પડે દસ દી સુધી મહિના સુધી એવું માગ. ઓલો કે પણ બહુ તો આટલું દો. ના ના, સંકોચ ના રાખીશ, ફૂલ માગી લે. સામેથી માગવાનું કંઈ ના આપે આવા સીબી રાજા હતા. ભૂખ્યો પ્યાસો કોઈ પ્રાણી આવે માગે મન વાંછિત જેવડી આપે તેને આદર સુવારત વાણી સાંભળી. ભૂખ્યો પ્યાસો કોઈ પણ આવે, કોઈ દુખ્યો આવે એની આર્ત વાણીને સાંભળીને બહુ સન્માન સહિત એને દે. દેવાવાળા પણ ઘણા હોય પણ સન્માનથી ના આપે, સામેવાળાને અપમાનથી આપે. આમ નાખે, લે લેતો જા, ક્યારનો માગમાં કરે, લે પછી પૈસા, હાલ હાલતો થા આવે, લે આ રોટલીનું બટકું, હાલતો થા આવે આગળ હાલતો થા. આ દીધું ખરું પણ કેવી રીતે દીધું? અપમાન કરીને દીધું, એને ઓશિયાળો કરીને દીધું, આનંદપૂર્વક ન દીધું, કચવાતા કચવાતા દીધું. આવું દીધેલું છે ને તો પેલાનું લીધા જેવું છે. કચવાતા કચવાતા દીધેલું એ લીધા જેવું છે. કોઈને જો આપવું જ છે તો આનંદથી પ્રેમથી સારી રીતે સન્માનપૂર્વક આપી દઈએ, અને જો આપણાથી એવું અપાય એવું નથી તો એ બાજુનો કોડ જ ના કરીએ. સમજ્યા? કોડ જ ના કરીએ. ઘણા શરમે ધર્મે બેઠા હોય કે આમ આમ પેલા એમને આટલું આપ્યું તો મારે આટલું આપવું પડશે, પડશે, પરસેવો વળી જાય. પછી ભાઈ કેમ એસીમાં બેઠા તો પરસેવો તો કે વાત જવા દો ને, બાજુવાળાએ લાખ રૂપિયાનું દાન કરી દીધું. તે બાજુવાળાએ કર્યું, તમને કોને કીધું છે? તે મારે શરમે ધર્મે 5000 તો દેવા પડે ને, એના લાખનો જ એનો પરસેવો વળી જાય. હવે એ દાન કરે કચવાતા કચવાતા શરમે ધર્મે, એનો કોઈ અર્થ નહીં. આનંદપૂર્વક કોઈ ગરીબને આપણે આપીએ તો પ્રેમથી આનંદથી આપી દઈએ. કોઈ અભ્યાગત આવ્યો ને આપણી થાળી એને આપણે દેવાની થઈ તો રાજી થકા આપી દઈએ કે આ શરીરને હું આમે નાખીને આની વિષ્ઠા જ થવાની હતી, ભલે એક ટંકની ગઈ, ભલે બીજાને દેવું પડ્યું. કાંઈક કોઈકને થોડું ઘણું દાન આપીએ, કંઈક રૂપિયા આપીએ, કોઈને કંઈ જરૂર હોય ને કોઈની દીકરીઓ પરણાવીએ તો રાજી થક આનંદથી. એની જે ખુશી છે
એ ખુશી આખી જુદી હોય છે. આજે કેટલા મોટા મોટા કરોડોપતિઓ હોય છે પણ બહુ સારી રીતે પોતાને ત્યાં કામ કરવાવાળા માણસો, પોતાને ત્યાં કોઈ આવે માગવાવાળા, બધાને બહુ સાચવતા હોય. માટે જેને ભગવાને દીધું હોય એને આવી ટેવને પાડવી જોઈએ, એને આવી ટેવ પાડવી જોઈએ. અત્યારે અત્યાર પૂજ્યપાદ ગુરુજીને 60 વર્ષ પૂરા થાય છે, એની અંદર એક હરિભગત છે એના દ્વારા એવી સેવા કરવામાં આવે છે, 60 વિધવા બહેનો કે જેની પાસે કશું જ ના હોય અને થોડીક જ આજીવિકા હોય, એવી 60 વિધવા બહેનોને એને આખી રસોડાની કીટો ને રસોડાનું સીધું સામાન અને એના વાસણો એ સહિત એને રસોડાનો સામાન તૈયાર કરીને આપવો, એવી 60 બહેનોને આપવાનો. 60 એવા બીજા 60-60ના એવા એવા પ્રોજેક્ટો છે જે સમાજ સેવાલક્ષી હોય, જે સ્વામી એન્ડ સંપ્રદાય પૂરતા જ સીમિત ના હોય પણ જે સ્વામી એન્ડ સંપ્રદાય સિવાય ઇતર જગ્યાએ પણ એનો ઉપયોગ થઈ શકે એ સેવાનો, એવી ઘણી બધી સેવાઓ એની અંદર કરવાની છે. કારણ કે પરોપકાર કરવો, કોઈ ગરીબને દાન કરવું, આજે વડોદરામાં સદાવ્રત ચાલે છે, આ બધું કાર્ય શ્રીજી મહારાજને ગમતું કાર્ય છે. હા, મહારાજ એટલું ચોક્કસ કહે છે મારી આજ્ઞાને ઉપાસનાવાળા પાકા થવા જોઈએ, પણ આ કેવું છે, આજે મહારાજના નામનું અનાજ એના પેટમાં પડ્યું છે, આજે મહારાજના નામે એના ઘરની અંદર અનાજ અને વાસણો જશે, એ સ્વામિનારાયણના નહીં હોય પણ એ પડેલું બીજ આ જન્મે કે કોઈક જન્મે મહારાજનું એને એટલું તો એને થશે કે મને આ દીધું. એ વિધવાબાઈ જ્યારે એના ઘરમાં એક કૂકરને વિસલ વાગતી હશે, એને કૂકર દેશું, એને ગેસનો ચૂલો દેશું અને એની ઉપર જ્યારે રસોઈ પકાવતી હશે તો એના માઇન્ડમાં એટલું તો સેટઅપ થશે કે આ જગતની અંદર ને આ સંસારમાં મને કોઈ મદદ કરી એવા ઘણા હશે પણ મને આજે આ સ્વામિનારાયણના નામે ચાલતી સંસ્થા દ્વારા મને આ પ્રકારનું દાન મળેલું છે તે રોજ એની અંદર હશે તે રોજ એવા વિચારોમાં રહેશે કે મને ભગવાન સ્વામિનારાયણ દ્વારા મળ્યું છે. અઠવાડિયે એક વાર તો વિચાર કરશે, મહિને તો એક વાર કરશે, જીવનમાં તો એક વાર કરશે, તોય પણ એને મહારાજના હૃદયમાં ધીરે ધીરે ગરી જશે. આ તો આ બધા રસ્તા ઘણાને સમજાય નહીં કે આપણે શું બધું આ કરવાની જરૂર છે. ના, એ રીતે ભગવાન સ્વામિનારાયણને એના હૃદયમાં નાખવાની આ ટેકનિક છે. ભગવાન સ્વામિનારાયણને અંદર જવા માટેનો રસ્તો તો કરવો પડે ને, આ રસ્તો આ સદાવ્રત ચાલે તો સદાવ્રતની અંદર રોડ ઉપર હૂતા માણસો જે બધા હોય એ કાંઈ બધા સજ્જનો જ હોય એવું નથી હોતું. કોઈ દારૂ પીતા હશે 5 રૂપિયા આવે તો એવોય હોય, પણ હુવે છે રોડ પર, છે ગરીબ, અનાજ આપવાની અંદર કોઈ ભગવાને દોષ નથી, અનાજ એને દીધું, ડીશ આવી હાથમાં, ટેમ્પા ઉપર વાંચે સ્વામિનારાયણ, આ કોનું અનાજ છે, સ્વામિનારાયણનું, બસ આટલું તો કામ બહુ થઈ ગયું. એના દ્વારા જે એને સ્વામિનારાયણ ભગવાનનું બીજ મુકાય એ આખું જુદું છે. માટે એવા કાર્યો શક્તિ પ્રમાણે કરવા જ જોઈએ અને એવા કાર્યો મહારાજની ગુરુજીની ઈચ્છાથી આજ્ઞાથી પ્રેરણાથી આપણા આ લોયાધામ પરિવાર દ્વારા થયા કરે છે. હમણાં ગુરુજીના બર્થડે પર એવા ઘણા આયોજનો છે. ભૂખ્યો પ્યાસો કોઈ પ્રાણી આવે, એ ગરીબ ભગતે એને કીધું કે મારો મિત્ર છે ને મારા આ સંબંધી છે, એ કોઈ દિવસ બીજે ધર્મમાં ક્યાંય ખર્ચે એવા નથી, કે પણ કોઈક આવા કાર્યો હોય ને તો એમાં ખર્ચે એવા છે, કારણ કે એને એમાં રુચિ છે, બાકી મંદિરોમાં ને એમાં એને રુચિ નથી. તો કંઈ વાંધો નહીં, આપણે તો કાંઈ એવું થોડું છે કે આપણે ખાલી પથ્થરના જ મંદિર બાંધીએ છીએ, આપણે તો કોઈના પેટ પૂરવારૂપી મંદિરોય પૂરા કરીએ છીએ. કોકને વિદ્યા અટકી જતી હોય રૂપિયા માટે તો એની વિદ્યાના બિલ્ડિંગોય પૂરા કરીએ છીએ. આપણી પાસે બધા બહુ મંદિરો છે, એક જ પ્રોજેક્ટ નથી કે પથ્થરનું જ મંદિર કરવું. ગુરુજીએ બધા બહુ પ્રકારના મંદિરોના પ્રોજેક્ટ રાખ્યા, જીવંત મંદિરો બને એવા બહુ પ્રોજેક્ટો છે. આજે આટલા કેટલા બાળકો હોય, કેટલા ફ્રી ઓફ ચાર્જ સંસ્થામાં ભણતા હોય, તો એ બધા મંદિરો જ છે, ભવિષ્યના મંદિરો જ છે. અહીં કે છે, ભૂખ્યો પ્યાસો કોઈ પણ આવે, સીબી રાજા એને પોતાની પાસે બોલાવે અને બોલાવીને જે જોઈતું હોય પ્રેમથી સન્માન સહિત આપે, આદરથી આપે. કોઈને દાન કરો ત્યારે આદરથી કરો, મોઢું બગાડીને, તરછોડાઈને અને તરછોડીને દાન ના કરો.
તેને જસવા દ્યો આ જગતમાં પરલોકે પડી ફાળ. યસ વધ્યો ભાઈ. સીબી રાજા, સીબી રાજા એટલે સીબી રાજા વાત ન થાય. કે રાત્રે હુતા હોય ને તો પથારીમાં હુતા હુતા લોકો વાતો કરે, હું સીબી રાજાની વાત કરીએ તે વાત અહીંથી બધા લોકો રોજ રાતે હુવે, ખાય પીવે, બેહે, સીબી રાજા, સીબી રાજા, સીબી રાજા, સીબી રાજા, સીબી રાજા ચાલે આખી પૃથ્વી પર. અને આ વાત ઠેક પહોંચી ગઈ પરલોકે. પરલોક એટલે આ બ્રહ્માંડમાં જ, બીજે ક્યાંય દૂર નહોતી ગઈ. ક્યાં પહોંચી હશે? લો તમને ખબર પડી ગઈ, ઇન્દ્રદેવ પાસે પહોંચી ગઈ વાત. ઇન્દ્ર કહે લેશે આસન મારું, કરું કાંઈ ક રખવાડ. ઇન્દ્ર કે હવે મારું આસન જવાનું તૈયારી છે, હવે મારું આસનની રખવાડી કરું. કોઈ આસન રહેવા નથી, બધા આસન જતા રહેવાના છે. પણ ખરું, ઇન્દ્રદેવને ભગવાને ખરું રોલ આપ્યો છે. હા, આ રોલ ભજવવો એ કામ છે આ બધા દેવતાઓ. હવે ઇન્દ્રને તો સામ છે બધા સવિકલ્પ, મુક્તોની નીચેની કેટેગરીના છે બધા દેવતાઓ છે, મુક્તમાં નથી. ઈશ્વરો મુક્તમાં આવે, બ્રહ્માદિક ઈશ્વરો છે એ બધા સવિકલ્પ નિશ્ચયવાળા, મુક્તની અંદર એની ગણતરી થાય છે. બાકી આ બધાની ગણતરી મુક્તમાં થતી જ નથી. તો આ બધાની ગણતરી મુક્તમાં થતી નથી, પણ એને આવડી મોટી સત્તા ને એને જ્યારે હોય ત્યારે તમે જુઓ તો ખરા, આ પેટમાં દુખાવો જ ઉપડે. અને નિષ્કુળાનંદ સ્વામી જેવાને હાથે ચડી જાય, બાકી રાખે સ્વામી. એક તો આ વૈરાગની મૂર્તિ અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી હળગાવી દીધેલું જ એને, હવે એને હાથ ચડી ગયો છે. આ જે આખ્યાન ઉપાડો એ આખ્યાનમાં પ્રોબ્લેમ ઇન્દ્રને જ થાય છે, અને બધામાં પ્રોબ્લેમ બીજો કાંઈ નહીં, આસન જતું રહેશે. એટલે ભાઈ, પણ એ દાન કરે છે એનો ઉદ્દેશ જ નથી તમારું આસન લેવું, એ તો ભગવાનને રાજી કરવા કરે છે. પણ બસ જીવ પ્રાણી માત્રની આ જ કઠિનાઈ છે, સામેવાળો કરે છે કયા ઉદ્દેશથી અને પોતે સમજી લે છે કયા ઉદ્દેશથી. અનહમજન કે બસ મારું લઈ લેશે. ઓલાને એ સંકલ્પ ન હોય ને, વિચાર શુદ્ધો ન હોય કે મારે આ લેવું છે. પણ આ દુનિયા અને ઈર્ષાખોર વ્યક્તિઓનું ટોળું એવું હોય છે કે સજ્જન વ્યક્તિ ઉપર, ભગવાનના ભક્ત ઉપર અનેક પ્રકારનો આક્ષેપ નાખે કે અમને આ લઈ લેવું છે, અમને આ કરી દેવું છે, આને પોતાનું કરી દેવું છે. વાસ્તવમાં ભગવાનનો જે સાચો ભક્ત છે, જે સજ્જન વ્યક્તિઓ છે, એને કાંઈ જગત જોડે લેવું નથી હોતું, કશું લેવું નથી હોતું. એને તો ભગવાન ભજીને ભગવાનને રાજી કરવા હોય છે. પણ માની લે એવું કે એને એનું નામ મોટું કરવું છે એટલે આ કામ કરે છે. થોડું કામ જ નહીં કરવાનું. કોઈ સારા વ્યક્તિ હોય એને કોઈ સારા કામ કરવાના જ નહીં. કોઈ સજ્જન હોય એને આ પૃથ્વી પર કોઈ કામ નહીં કરવાનું. કે કોઈ ભગવાનના સંત કે ભક્ત હોય તો એને ભગવાન સંબંધી કોઈ કાર્ય નહીં કરવાનું. એ કરે એટલે જેનાથી થઈ શકે એવું નથી, જે કરી શકે એવો નથી, અથવા તો થોડું કરીને બેઠો રહે એવો છે, એને તરત જ થાય કે હવે મારું નામ તો ગયું. કોઈ સેવાનું કાર્ય હોય ને, આનાથી એટલું જ સમજવાનું. મેં નથી કીધું આપણી પાસે બધા બહુ ઇન્દ્રાસનો છે, આપણે કાંઈ ઇન્દ્રથી કમ નથી વિચારોમાં. કારણ કે આપણામથી ઇન્દ્ર થાય ને, અહીંથી જાય કોણ, દેવતા કોણ થાય છે. અહીંથી થયેલા અહીં બહુ પુણ્યશાળી બધા આત્માઓ એ બધાને દેવતા થાય છે. એટલે અહીંથી જ ટેવ પડેલી જે છે, આ બીજ બધા અહીંના છે, એ પછી ન્યા લઈને ગયા છે, ગાદીએ ન્યા બેહે તો એ આ પ્રોબ્લેમ થાય. કારણ કે મનુષ્યમાંથી દેવતા થાય ને દેવતામાંથી મનુષ્ય થાય, શાસ્ત્રો કહે છે. એટલે આ બધું ઈર્ષા બધી ન્યા અહીંથી જ લઈને ગયા છે. અહીં આગળ નાનું ઇન્દ્રાસન હોય કેટલું ખબર છે? માની લો એક સત્સંગ છે, સત્સંગની અંદર 10 વ્યક્તિ એક ડિપાર્ટમેન્ટની સેવા કરે છે, કોઈ પણ એક ડિપાર્ટમેન્ટ. એની અંદર એક વ્યક્તિ મુખ્ય એ ડિપાર્ટમેન્ટનો ગણાય છે, કોઈ પણ હોય. પછી એ તમારે એકાઉન્ટ વિષયક હોય, રસોડા વિષયક હોય, મંદિરના મેનેજમેન્ટ વિષયક હોય, મેન્ટેનન્સ વિષયક હોય. 1000 પ્રકારની સત્સંગમાં તો સેવા છે, કથા વાર્તા કરવાની હોય, બરાબર, એવી 1000 પ્રકારની સત્સંગમાં સેવા છે. એ સેવા માટેનું એક ગ્રુપ હોય, 5, 10, 2, 4, 10, 15, 20, 25નું. એની અંદર એક બે આગેવાન હોય. એ આગેવાન છે
એની ખરેખર સેવા છે, આગેવાન છે, એની જવાબદારી વધારે છે અને એની સત્સંગલક્ષી શું છે? સેવા. પણ જો એ ધ્યાન ન રાખે તો એ આગેવાનપણું એનું ઇન્દ્રાસનમાં પરિણમી જાય. મુક્તાસન હતું એ મુક્તાસન સામાં પરિણમી ગયું ઇન્દ્રાસન. મુક્તરૂપી આસન છે કે ભાઈ મારી જવાબદારી વધારે, મારે આટલા, મારી સાથે કામ કરવાવાળા જેટલા છે, જે આગેવાન થયો છે કોઈ સેવાના કાર્યમાં, એ આગેવાનનો અર્થ એવો નથી બીજા 10 પર ઓર્ડર જ ઠોક્યા કરવો. એને ઓલા 10ને મેન્ટેન કરીને, એનું માનસ રાજી રાખીને, એને સુખી રાખીને, એની સાથે રહીને સારામાં સારી રીતે સત્સંગનું કાર્ય પાર પડે આવું કામ કરવાનું છે. બીજું, એને બધાય 10એ 10નું સહન કરવાનું છે, 10એ 10ના સ્વભાવને સહન કરવાનો છે. આગેવાનનો અર્થ એ છે, આગેવાન એટલે સહન કરવાનું. અહીં સત્સંગની અંદર આગેવાન એટલે આ દુનિયા જેવો નથી કે ઓર્ડર મારે એ આગેવાન, જે બધાને સાનુકૂળ થાય, બધાનું સહન કરે, બધાનું પીવે અને બધાને અનુરૂપ થાય, એનું એ સૌથી મોટી સેવા કરવામાં શ્રેષ્ઠ, એનું નામ આગેવાન સત્સંગનું, જે ક્ષેત્રમાં રાખ્યા ત્યાં. હવે એને એ જે વર્ષોથી, એને 25 વર્ષથી માની લો કે એક ડિપાર્ટમેન્ટની ત્યાં આગળ મુખ્ય રહીને સેવા કરી, બાકીના 5-10ના સહકાર લઈને, એટલે એને માન સન્માન પણ મળતું હોય, એને વખાણ પણ મળતા હોય, કામ પણ થતું હોય. એવું જોઈએ ને, આજે કેવું હોય, અહીં સંતો હોય તો અમે વ્યવહાર કરવાવાળા એક કે બે હોય તો કંઈ એક બે હોય એનાથી આ બધું મંદિર હાલી જાય? ગમે એવો વ્યવહાર કુશળ હોય ને, ગમે એટલો બુદ્ધિશાળી ને, ગમે એવો કથાકાર હોઈએ, તો શું આટલું મોટું સંસ્થા ચલાવવી હોય કે અહીં વિચરણ કરવું હોય કે 5 હરિભગતને રાજી કરવા હોય તો ખાલી કથા વાર્તાવાળો એકલો સાધુ હોય તો થઈ જાય, વ્યવહારવાળો એકલો સાધુ હોય તો થાય? ન થાય. એની અંદર વાસણ ધોવાવાળો પણ જોવે, એની અંદર રસોઈ રાંધવાવાળો પણ જોવે, એની અંદર કોઈ જગ્યાએ ક્યારેક તમે બીમાર સાજા થયા તો અડધો અડધ સંભાળી લે એવો પણ જોઈએ, તો એ બધાનો સહકાર. આજે સવારમાં હું કથા કરું તો અહીં બધાને ઓહો નિષ્કામ સ્વામીએ કથા કરી, પણ કોઈક થાળ ધરાવવાવાળા છે, કોઈ વાઘા ધરાવવાવાળા છે, કોઈ આરતી કરી દેવાવાળા છે, કોઈ વાસણ ધોઈ દેવાવાળા છે, તો તમે આ કરી શકો છો. તો કદાચ જગતને તો એક જ તરફ દ્રષ્ટિ જશે, કે બે તરફ જશે, કે 4 તરફ જશે, કારણ કે એને એટલા જ દેખાય સમાજ વચ્ચે. પણ એના બેકગ્રાઉન્ડની અંદર જો ઓલા ના હોય તો કાંઈ થાય નહીં. એવું છે. એ વાતને હંમેશા જે કોઈ સમુદાયમાં જે આગેવાન હોય એને એ વાતને સમજી રાખવી જોઈએ. જો એ ન સમજે તો એનું ઇન્દ્રાસન કહો કે મુક્તાસન કહો, એને નુકસાન ચોક્કસ થાય. એ કોઈને સંતોષ ના આપી શકે, કહેતા કોઈને એનાથી સંતોષ ના મળે. હવે થાય શું કે 5-10-25 વર્ષથી સેવા કરી, હવે પરિવર્તનશીલ છે ને. આજે તમે બધા ગુજરાતી હજુ સમજી શકો છો, આજથી 25 વર્ષ પછી એવો સમાજ આવી જશે ગુજરાતી જ નહીં જાણે તો શું કરવાનું? આ નિષ્કુળાંત કાવ્ય હું લઈને બેહું તો ના સમજાય. પછી જે સેવાની જરૂર જ્યાં જેને પડતી હોય એને ન્યા પોગવું, અને જેની સેવાની અહીં જરૂર હોય એને અહીં મોકલવો પડે કે ભાઈ હવે તમારી સેવાની જરૂર છે, હવે અમારી સેવાની ત્યાં જરૂર નથી. આ તો શ્રીજી મહારાજનું કાર્ય છે, આપણું નથી, કોઈ વ્યક્તિનું નથી. એ જે વિચાર, એ જો ભગવાનના ભક્તને ના હોય તો તરત એમ થાય કે અત્યાર સુધી મેં આ કર્યું, હવે મારે ત્યાંથી હટીને બીજાને બેહાડવાનું? હા ભાઈ, તમારે હટીને ત્યાં બીજાને બેહાડવાનું, કારણ કે આ તમારી બાપદાદાની સીટ નહીં, આ તો સેવાની સીટ છે. અને આ સેવાની સીટ છે એટલે સેવાની સીટ હંમેશા પરિવર્તનશીલ હોય. આ દુનિયાની અંદર જેટલી સીટો છે બધી જ પરિવર્તનશીલ છે, અને સીટ જગત જેવી નથી. અહીં તો વધારે સહન કરવાનું, વધારે પીવાનું, વધારે બધાનો મન હાચવવાના. તો એવું કાર્ય હોય, એ કાર્ય માની લો ભગવાને આપણા માથેથી લઈ લીધું અને બીજાને સોંપ્યું તો હળવા ફૂલ થઈ જઈએ. વાહ, કેટલી શાંતિ, કેટલી શાંતિ. ઓલાની અંદર જવાબદારી હોય 10ને હાચવાની, ગુણાદિતાનંદ સ્વામી કે ગાદીમાં સુખ છે જ નહીં, રઘુવીરજી મહારાજને પૂછો ને અમને પૂછો, કાનમાં પૂછો કે કહો. આ જો ગુરુજી જેવા હોય
તો ગુરુજી જેવા મોટા પુરુષોને કેટલી ઉપાધિ હોય? સંપ્રદાયની, સત્સંગની, અમે પચા હોય એની, તમારા જેવા હજાર પાછળ હોય એની, બધાની ઉપાધિ, બધાનું મેન્ટેન કરવાનું, બધાનું સહન કરવાનું બધાને, અને આપણે હું કાંઈ નહીં. લો હા હાલ્યા, આ બેઠા, આ જમ્યા, કાંઈ ઉપાધિ ના હોય, અને એમને એમને કેટલી પ્રકારનું મેન્ટેન કરવું પડે. હવે એમાં સુખ શું? કશું નહીં. એવું છે, જો સત્સંગની અંદર પણ એક નાનામાં નાનું નાનામાં નાનું હોય, માની લો કોઈ રસોડામાં સેવા કરતા હોય, હવે મુખ્ય તરીકે એ સેવા કરે છે, હવે એમના કરતાં પણ સારું બનાવી શકે એવું કોઈ આ નવું આવ્યું છે, એ 15 વર્ષથી સેવા કરે છે મુખ્ય તરીકે, પણ સરસ બનાવે એવા છે, હવે એને ઇન્વોલ્વ કર્યા, આજ્ઞા કરીને ઇન્વોલ્વ કર્યા, એટલે ધીરે ધીરે શું થશે કે ભાઈ એ ઓલા બનાવે એટલે આમ સત્સંગની અંદર વાત પ્રસરી જાય કે સારું હમણાંનો ટેસ્ટ બહુ જોરદાર આવવા માંડ્યો છે, પહેલાં 15 વર્ષમાં ચાખ્યો નહીં કોઈ દી આવો. કેટલા વર્ષમાં? 15 વર્ષમાં. પાછો આપણે તો બધા આટલો મોટો સત્સંગ સમુદાય, એને પાછો વિવેક તો હોય નહીં ને, ઓલા એ 15 વર્ષ કર્યું, એને તરત રિપોર્ટ બદલી નાખે કે ભાઈ આવું તો પણ કોઈ દાડો હમણાં, જે 4 વીકથી રસોઈ થાય છે ને એ આખી હાવ જુદી જ છે. એટલે ધીરે ધીરે શું થાય, યશ પેલો વધતો જાય, અને ઓલો યશ, અત્યાર સુધી આ જ યશ યશસ્વી હતા, પણ હવે યશસ્વી આ થાય છે અને આનો યશ થોડો ઘટે છે, એટલે આને શું થશે જો ધ્યાન નહીં રાખે. આ તો એક રસોડા દ્રષ્ટાંત, એવું બધી જગ્યાએ ગોઠવી દેવું, નાખ બધે લોક સંપર્ક કરવો, કથા કરવી, કથા લેવી, એકાઉન્ટ સંભાળવું, બીજું સંભાળવું, મેન્ટેનન્સ સંભાળવું, સેવા સંભાળવી, અન્નકૂટ ગોઠવવા, અન્નકૂટની સેવા કરવી, બધું જે જગ્યાએ સેવા છે ને જ્યાં આગેવાની થોડીક છે બધી જ જગ્યાઓ, એક જગ્યા બાકી નહીં એવી, કોઈ પણ નાનામાં નાની હોય તોય. હવે શું થયું, આ યશ વધ્યો, આ યશ ઘટ્યો, આ યશ ઘટ્યો એટલે આને આ પાત્ર પ્રત્યે શું થશે, ઈર્ષા, કે સારું ધીરે ધીરે આપણે તો જાણે હતા જ નહીં એવું નહીં કરી દે ને, પણ આપણે હતા જ નહીં એવું કરવા માટે તો સત્સંગમાં આવ્યા છે, આ છીએ 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 એટલે તો અસ્તિત્વ મટતું નથી, અને અસ્તિત્વ મટતું નથી એટલે તો ભગવાન ભેળા થવાતું નથી, કારણ કે આપણે જ્યારે હોય ત્યારે લઈને જ બેઠા છે કે હું, એટલે એટલે ભાઈ હુંકાર છોડવા માટે તો આપણે બધા અહીંયા આવ્યા છે, આટલું બધું આ પ્રવચન કરવાનું, સાંભળવાનું, આ બધું હુંકાર ટાળવા જ છે, હુંકાર ટાળવા જ છે, પણ એ વસ્તુ ભૂલાઈ જાય છે. પાછું એ જ્યારે કરે ને ત્યારે જ્યારે એને કોઈ યશ પ્રાપ્ત થતો ને તો પોપટ્યું એક જ્ઞાન હતું, શું? તો કે આ તો બધું મહારાજ કરાવ્યું. એ જ્ઞાન પોપટ્યું હતું કેમ ખબર પડી? કે જ્યારે આ યશ વધ્યો ત્યારે અહીં અસર કેમ થઈ, નહીં તો મહારાજને ત્યારે યશ મને આપવો હતો એટલે મને દીધો, હવે મહારાજને સારું થયું, આ યશથી તો કેટલું બંધન થાય, કેટલા હુંકાર આવે, કેટલો અહંકાર આવે, એની જગ્યાએ યશ ટ્રાન્સફર કરવામાં આવ્યો, મને કેટલો હળવો ફૂલ કરવામાં આવ્યો, આવો વિચારે તો મને હળવો ફૂલ કરી દીધો, હાશ કોઈ ઉપાધિ રાખી નહીં, મહારાજ કેવા દયાળુ છે, ઓહો મોટા પુરુષો કેટલા દયાળુ છે, મને હાવ હળવો કરી નાખ્યો, બોલો બધું વજન ઉતારી દીધું, મને તારું વજન લાગતું હતું, કરતા પણ આવતું હતું, સારું થયું હવે આવશે જ નહીં, તો કાંઈ ઉપાધિ ખરી? કોઈ ઉપાધિ નહીં. પણ જીવનો સ્વભાવ એવો નથી, આ સમજણને રોજ ઘૂંટી ઘૂંટીને જો પાકી કરે ને તો જ જીવ રોજ પોતે ઓગળી શકે, અને જે ઓગળી શકે એ જ ભગવાન સુધી પહોંચી શકે. જે ઓગળી નથી શક્યો, જે રાતને દિવસ પોતાના અસ્તિત્વને હજુ ટકાવવા, બે અસ્તિત્વને લીધે તો આપણે હજુ જન્મ મરણના ચક્કરમાં ફરીએ છે. હા, સેવા સોંપી હોય નિષ્ઠાપૂર્વક એ સેવા કરવાની, જે આપણને કાર્ય સોંપ્યું હોય એ કાર્યને નિષ્ઠાપૂર્વક વ્યવસ્થિત રીતે કરવાનું, પરંતુ એ કાર્યમાં બીજા કોઈને શ્રીજી મહારાજ કે મોટા પુરુષો નિમિત્ત બનાવે તો મહારાજે કહ્યું ઈર્ષાએ રહિત શ્રદ્ધાએ સહિત. મહારાજના શબ્દ કેવા છે, ઈર્ષાએ રહિત ને શ્રદ્ધાએ સહિત જે સેવા કરે તે અમને ગમે છે, તે અમને ગમે છે. પણ એવું કોઈ દી ના વિચાર કરવો જોઈએ
કે હું આટલા વર્ષથી કરતો આવ્યો છું ને હવે મારે આ છોડી દેવાનું, એ તો પોઈઝન જ છે. છોડી દેવાનું તો આ પૃથ્વી નથી છોડવાની, આપણે આ દુનિયા નથી છોડવાની, આ બધું આ છોડવાનું નથી. તો છોડવાનું જે છોડવાનું, કાલ છોડવાનું છે, આજ છૂટતું હોય તો ભલે ને છૂટતું. મહારાજ કે અમારે તો બે જ વાતનો આગ્રહ છે, બે જ વાત. એક, ભગવાનનું ભજન, અને બીજું ભગવાનના ભક્તનો સંઘ. આ બે વાતનો જ આગ્રહ છે ને, આ જ અમારો સિદ્ધાંત છે. બાકી અમારે મહારાજ કે બીજું કંઈ કરવું જ નથી. બીજું કરીએ છીએ તો જીવના કલ્યાણને અર્થે, એમ આપણે કદાચ બીજું કરતા હોઈએ તો એ બધું ભગવાનને મોટાની ઈચ્છાથી અને આજ્ઞાથી. મહારાજે કહ્યું નિર્વાસનિક અને વાસનિક બેની વચ્ચેનો ભેદ એ જ કીધો. નિર્વાસનિક છે એ ભગવાનને મોટાની આજ્ઞા જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી કરે, નથી ઈચ્છા ના કરે. બસ આટલું જ જેને રહે એને કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ ના આવે. આજે હું સાધુ થવા આવ્યો હો, તો હું સાધુ થવા આવ્યો ત્યારે એવું નક્કી કરીને નહોતો આવ્યો કે અહીંયા આવ્યો એટલે ગુરુજી સાથે હું બેઠો સંત થવા માટે. જ્યારે તો ગુરુજીને મેં એવું કીધું, ગુરુજી મને તમે જો અમેરિકા રાખો તો હું સાધુ થઉં, તમે મને વ્યવહાર આપો તો હું સાધુ થઉં, તમે મને કથા કરાવવાના હોય તો જ હું સાધુ થઉં, એવી કોઈ શરતો ના હોય. ત્યારે કેટલી શરત હોય મારી? બસ મારો છેલ્લો જન્મ કરો, મને પાકો ત્યાગી બનાવો. આટલી શરત હતી, બીજું કાંઈ નહોતું. અને એમની શરત કેટલી હોય? હું કહું એવું કરજો, બસ. એમાં આઘા પાછા ના થતા. હા વાંધો નહીં, પંચવર્તમાન પાડજો, ઉપાસના રાખજો, મારી યારે કપટ ના રાખતા. બસ આટલી શરત હોય, બાકી કાંઈ શરત ના હોય. પછી ધીરે ધીરે સત્સંગની સેવા માટે મને કાંઈક સોંપ્યું. હવે એમને એવું લાગ્યું કે હવે સમય બદલાઈ ગયો છે, યુગ બદલાઈ ગયો છે, આને હવે નિવૃત્તિની જરૂર છે, આને ભજનની ભક્તિની જરૂર છે, અને સમાજને હવે આ રીતની જરૂર છે. તેમણે મને ચેન્જ કરી નાખ્યું કે હવે બેટા તે બહુ કથા કરી, તે બહુ વ્યવહાર કર્યો, હવે છે ને તું બરાબર શાસ્ત્રોનો અભ્યાસ કર એકાંતમાં બેઠા, અને તું બરાબર ભગવાનની મૂર્તિનું હવે ભજન કર, હવે મૂર્તિમાં ચોંટી જા. તું કહેતો હતો ને કે છેલ્લો જન્મ કરવા આવ્યો છે, હવે એ બાજુનું લક્ષ બાંધ, હવે અંતરદૃષ્ટિ કરી દે. બીજાને બહુ પરમો દ્યા, બીજાને બહુ કીધું, હવે લો આવું કીધું. હવે મારો ઉદ્દેશ આવ્યો ત્યારે તો એ જ હતો, પણ આ બધો ટેસ્ટ આવતા આવતા મને ભૂલાઈ ગયો. એટલે મને હવે શું લાગ્યું કે ગુરુજી કેમ એમ કરતા હશે, હું કોને સમજાવી દીધું છે આવું ઊંધું? કોઈ કીધું હશે, કોઈ હરિભગત કહે હશે કાનમાં? એ બધું ઇન્દ્રના ગુણ છે આપણી અંદર. કયા ગુણ છે? ઇન્દ્રના ગુણ. આપણી અંદરથી ઇન્દ્રપણાને કાઢવાનું છે અને મુક્ત ભાવને જગાડવાનો છે. આ બધા હું લૌકિક દ્રષ્ટાંતો બનાવી બનાવીને એટલે દઉં છું કે માણસમાં ફિટ થઈ જાય આપણા, કે એવું ન થાય એક નાનામાં નાનું જ્યાં આગળ આપણને સેજ આપણને યશ મળે છે એવું સત્સંગનું કોઈ પણ ક્ષેત્ર છે ત્યાં ઇન્દ્રપણું આપણી અંદર આવવાના ચાન્સીસ 100% છે. કારણ કે યશ છે જ એવો, કોને મીઠો ના લાગે? શ્રીજી મહારાજ કે માન વિના ભક્તિ કરવી તો કોઈને હારી લાગતી નથી. લો તમે 100 જણા ફોન કરો કે સ્વામી હું કથાની અંદર ગમે તેમ તમે વાટ્યા જ કરો છો, કથા ના કરતા હોય તો સારું, જો પછી સ્વામીનો મૂડ રહેતો, જો સ્વામીનો મૂડ રહેતો કહેજો. વાત એવી છે, આપણે બધા હજુ થોડું 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 આ બધાની આરે આરે ચાલતા હોઈએ. હાવ એના વિના હાલીએ ને એના વિના જે દી થઈ જઈશું તે દી પુરુષોત્તમ રૂપ થઈ જઈશું, તે દિવસ મહારાજ મય થઈ જઈશું, તે દી મહારાજ પણ આપણા મય રહેશે ને આપણે મહારાજ મય રહેશું, એવું થઈ જશે. ટાળવાનું છે, સાધન દશામાં છીએ, આપણને દેખાવું જોઈએ. જો હોવું એ ગુનો નથી, પણ ના દેખાવું એ બહુ મોટો ગુનો છે. વ્યક્તિને કદાચ માની લો કે કોઈ પ્રોબ્લેમ શરીરમાં હોય તો હોય, ભાઈ શરીર છે હોય, પણ એની એને ખબર તો હોવી જોઈએ ને કે મને આ પ્રોબ્લેમ છે. એમ આપણને અંતરદૃષ્ટિ પોતાની હોવી જોઈએ કે હું આધ્યાત્મિક માર્ગમાં આટલી સ્થિતિએ ગયો છું, આટલું બાકી છે, હજુ મારે થોડો માનનો સ્વાદ જોઈએ છે ખરો, હારો ટાળવાનો છે, મહેનત ચાલુ જોઈએ. જો મહેનત ચાલુ હશે તો પ્રોબ્લેમ નહીં થાય, પણ જેને મહેનત ચાલુ નહીં હોય એને પ્રોબ્લેમ થશે. મેં કીધું એમ કે હારું આ ઇન્દ્રના ભાવનું શું,
એ ઇન્દ્ર ભાવને પોતાના આત્મામાંથી ટાળવો. બે પ્રકારના ભાવ આપણી અંદર છે, એક મુક્ત ભાવ અને બીજો ઇન્દ્ર ભાવ. ઇન્દ્ર ભાવમાં અભાવ, ઈર્ષા, છળ, કપટ, આ દંભ, આ બધું ઇન્દ્ર ભાવમાં છે. અને મુક્ત ભાવની અંદર સુરત ભાવ, બીજાને માટે ઓગળી જવું, કાંઈ છૂટ્યું તો ભલે થયું, ભાંગી જંજાળ, સારું થયું, ઉપાધિ મટી ગઈ. કાંઈ આવે, કોઈ પાંચ જણ પૂછવા નહીં આવે, તમે આગેવાનોને ચેક લખતા હો, ચેક લખતા હો કે તમને પૂછીને શાકભાજી લાવવાનું હોય. આપણે હવે માનો કે સંતો જ્યાં હોય અહીં પ્રત્યક્ષ, ત્યાં તો બધું સંતોને બધા પૂછીને કરતા હોય. પણ આજે અમુક ચેપ્ટરો એવા છે કે આપણું યુકેનું ચેપ્ટર છે તો ત્યાં હરિભક્તો જ છે. હવે મુખ્ય હરિભક્તો ચાર નિમ્યા હોય, એ સંતોને પૂછી લે. પણ તોય નાનું નાનું બિલ કોઈ હોય, ત્યાં ખર્ચા તો કંઈ ને કંઈ હાલતા જ હોય, તો એટલું કરવું હોય તો જવાનું કોની પાસે? એ હરિભગત પાસે, બરાબર. તો એ જે યુવાન છે એ કામ કરે છે, એને કીધું ભાઈ આ ખાતું તમારું રાતે ટ્રાન્સફર થઈ જાય, એટલે આની અંદર કાંઈ પણ આવે કોઈ કાજ જોડે કે ભાઈ આટલું, કારણ કે બિલ પાસ કરવાનું હોય તો આટલું બિલ છે અમારું, કાઢ નાખ્યું કહેવું પડે ને. એને પણ ઓલા કે અઠવાડિયા પછી કહી શકે એના પાવરમાં ના, તમે સેવા પર છો, તમારી જ વ્યવસ્થા છે, પૂછી લીધું છે, તરત એનું કામ કરીને એનું પતાવી દો. નથી તમારી પાસે વ્યવસ્થા, બે હાથ જોડીને કહો કે અમારે સંતોને પૂછીને પછી આગળનો ડિસિઝન લેવાનું છે. પણ જો એના પાવરમાં ક્યાંક ચડી ગયા તો આ તો સેવાની સેવા છે, એની જગ્યાએ જે સેવા કલ્યાણકારી છે એ સેવા કલ્યાણમાં નુકસાનકારક થઈ જાય. કારણ કે આપણી સેવા ખોટી નથી, સેવા તો કલ્યાણકારી જ છે. શ્રીજી મહારાજના એક એક કાર્યોમાં બધે કલ્યાણ સમાયેલું છે. પણ આપણો ઇન્દ્ર ભાવ, આપણી અંદર પડેલું બીજ, જેવી રીતે પેલો વરસાદ છે એ તો બરાબર જ છે, પણ લીમડાનું બીજ હોય તો અને શેરડીનું બીજ હોય તો, એમ આપણા ભાવ ઉપર આપણી સેવાના ફળનો, આપણા સેવાના ફળનો એની ઉપર આધાર રહેલો છે. આપણો ભાવ કેવો છે એવી સેવા, એ સેવાનું ફળ પણ એવું. માટે આ તો મને થયું કે આપણે ઇન્દ્રદેવને જ માર માર કરીએ તો ઇન્દ્રદેવને થાય તો ખરું, ભાઈ હું કાંઈ થોડો, મને તો હવે થોડાક પાત્ર ભજવવું પડે અને વરસાદ પાડું છું, આટલી બધી સેવા કરું છું આ આ લોકની, મને જેવું ભગવાને હોપ્યું એવું બધું જ કરું છું, આ થોડી ઘણી ભૂલ થઈ ગઈ તો મારું તો કેટલું લખી નાખ્યું છે. અને તમે પાછા હવારમાં ગાઓ એટલે મેં કીધું વાંધો નહીં, અમે થોડું અમને જ માર લઈએ, હાલો તમે છૂટા. બસ રાજી થયા ઇન્દ્રદેવ કે ના બરાબર છે તમે બધા, હા વાંધો નહીં. ઇન્દ્રદેવનું ત્યાં ઇન્દ્રાસન, એને એમ થયું કે મારું આસન હાચવવું પડશે, આના રખવાડ તો થવું પડશે. પેલી વેચી પાડ બાંધીએ તો રહે તળાવે તોય, પેલી વેલી પાડ બાંધીએ તો રહે તળાવે તોય, આવે જડે જે આદરવું તે કામ ન આવે કોય. વરસાદ વરસે એ પહેલા પાડ બાંધી દેવી જોઈએ, તો પાણી તળાવમાં ટકેલું રહે અને ભરાયેલું રહે. પછી જ્યારે પાણી આવે અને પાડ બાંધવા બેસે તો કાંઈ રહે નહીં. આપણે કહેવત છે ને, પાણી આવે ને પાડ બાંધવા બેસે તો ટકે નહીં, એ તો પહેલેથી બાંધી રાખવું પડે. એમાં આવે છે તો આપણે પહેલેથી પાડ બાંધી દઈએ, કંઈક ઉપાય કરવો જોઈએ. લાગી આગે કોઈ કુપખને તેને ઓલાય નહીં અંગાર, માટે મેલી ગા ફલતા વેલો વેલો કરવો વિચાર. કોઈ કૂવામાં આગ લાગી હોય અને પછી એ જે અગ્નિ લાગેલો હોય ગાફલતા રાખો, એ ઓલાય નહીં, એના કરતાં હળકતા પહેલાં જ ડામી દેવું. એટલે હજુ સીબી રાજાએ કંઈ ઇન્દ્રાસન લીધું નથી ને કંઈ માગ્યું નથી ને કાંઈ હજુ લેવા આવ્યો નથી અહીં સુધી. પણ હવે વેવ્સ એવા આવે છે કે વહેલો મોડો આવશે તો ખરો, કારણ કે આખા બ્રહ્માંડની અંદર ઇન્દ્રદેવ ઇન્દ્રદેવ જ થતું, પૂજા એમની જ થતી ને, ભગવાન શ્રીકૃષ્ણે ગોવર્ધનની પૂજા કરાવી, બાકી ઇન્દ્રદેવ. કારણ કે આ લોકના વ્યક્તિને આ લોકનું જ જોવે છે અને આ દેવતાઓ આ લોકનું આપી શકે છે, એ તો બહુ સમર્થ છે, આ લોકના મનુષ્ય કરતાં તો બહુ સમર્થ છે, ધારે એવું આપી શકે ઇન્દ્રદેવ.
કે અગ્નિદેવ કે વરુણદેવ, ધારે એવા વરદાનો આપી શકે. સૂર્યદેવ કેવા વરદાનો આપેલા છે આ દેવતાઓએ! દેવતાઓના વરદાનોથી જ આ પૃથ્વી પર કેવડા મોટા મહાન મહાન થઈ ગયા, આ દેવતાના વરદાનોથી. બોલો, એ દેવતાઓને પણ પોતાના આસનની ચિંતા થઈ ગઈ છે. એવું છે, બીજાને મોટા આસન આપવા વાળાને એના આસનની ચિંતા થઈ આજે. પછી ઇન્દ્ર રાજા અને અગ્નિદેવ બે ભેગા થયા. ઇન્દ્ર રાજા થોડા આમ છે ને ચિંતામાં હતા, એટલે આ બધા તો પછી હારે જ હોય. એટલે અગ્નિદેવ કે બોલો ને કેમ કંઈ ચિંતા છે? તો કે ચિંતા આવી થઈ છે કે આ શિબી રાજાનું હમણાં બહુ વધ્યું છે, હમણાંનું બહુ ચગ્યું છે. સમજે ને, સમાજની અંદર એમ કે હમણાંનું બહુ ચગ્યું છે. હમણાંનું જ સમજો ને તમે, બે વર્ષથી જ હમણાં માર્કેટમાં બાકી કોણ એને ઓળખતું તું વરી? એમ સમાજને કોઈ હોય છે, ખોટા માણસો હોય છે, પણ સાચો કોઈ વ્યક્તિ હોય, એને ભગવાને યશ આપ્યો હોય, ભગવાનને એના દ્વારા કાર્ય કરવું હોય. હવે ચાની કીટલી વાળો કોઈ એટલી ઊંચી પદવી પર જઈને બેસી જાય, એટલો યશ એનો વધાર્યો હોય, એ કંઈ કોઈ એ પોતે મંડે તો થાય જ નહીં. તો ઘણે ચાની કીટલી વાળા બધા ન્યાજ પૂગી ગયા હોત ને. એ ભગવાનનું કાર્ય હોય. કોઈક માટે આવે જે ખાલી 5 રૂપિયા લઈને આવ્યો હોય અને આજે કરોડોપતિ થઈ ગયો હોય સુરતમાં કે અમેરિકામાં, $5 લઈને આવીને અબજોપતિ થઈ ગયો હોય, તો કંઈક તો એના પ્રારબ્ધની અંદર હશે અને ભગવાને નિર્માણ કર્યું હશે. એવું હશે, કોઈ વ્યક્તિઓ પાસે કશું જ નથી હોતું ને એને સમાજસેવા બહુ નાનાથી શરૂ કરી હોય અને આજે મોટી મોટી સમાજસેવાઓ કરતા હોય, એવું કાર્ય એના દ્વારા થઈ જાય. તો એ કાર્ય કર્યું ભગવાને કર્યું. પણ સમાજની મોટા ભાગની દ્રષ્ટિ કેવી ખબર છે? હમણાંનો બહુ ચગ્યો છે, હમણાં જ માર્કેટમાં હમણાં બહુ હાલે છે, અને કોઈ પૂછતું નહોતું. પણ નહોતા પૂછતા, પણ આવે તો પૂછો. તમે નહોતા પૂછતા ભાઈ, પણ આવે તો પૂછો, આવે તો અક્કલ લાવો કે આવે તો પૂછવા જેવું છે. આવે એ કાંઈ આવે કાંઈ એ મથુરીઓ નથી રહ્યો, હવે મથુર શેઠ થઈ ગયા છે, આવે તો પૂછો. સમજ્યા? આવું છે. આ નાથીઓ નહીં આવે તો નાથા લાલકો, આવે તો નાથા લાલકો, આવે શેઠ થયો. હવે નાથીઓ હતો અમારે ત્યાં, અમારે ત્યાં પોતું કરતો હતો, પોતું જ આ 2-5 અનાથ આશ્રમો ખોલી દીધા ને આ બધું કર્યું, એમાં એને એનું નામ થઈ ગયું. પણ અનાથ આશ્રમ ખોલ્યા, સારું કામ કરે છે એમ તો કહો, પણ ના, તમે બસ, અમે તો ઓટલે બેઠા. તે દિન હજુ ઓટલે જ છીએ, હજુ કયા જ નથી. કૂતરા અહીં બેસે છે અને બાજુમાં અમે બેહીએ છીએ, અને ક્યારેક કૂતરાએ સીટ રોકી હોય તો અમે એને ઊભા કરીએ અને અમે ઉઠીએ, પછી કૂતરા બેસી જાય પાછા. આટલી જ કારકિર્દી જીવનમાં કરી હોય, બોલો. પણ કોઈએ કર્યું છે એને બિલકુલ સન્માન આપવું, વિચાર આપવો. કારણ કે લગભગ સમાજની વિચારધારાઓ આ જ છે ને, અહીંથી જ માલ પ્રોડક્ટ થઈને પછી થોડું ઘણું પુણ્ય કરી ન્યા પૂગે છે, અને ન્યા પછી એ જ વિચાર થાય ને. ઇન્દ્રદેવ માથે હાથ લઈને બેઠા હતા. અગ્નિદેવ કે કેમ રાજા, શું છે, કંઈ પ્રોબ્લેમ છે, બોલો ને, હું હળગાવું છે, જે હળગાવું એ હળગાવીએ. ઇન્દ્રદેવ કે બીજું કાંઈ નહીં, આ સીબીને હળગાવો છે. પણ હવે આ સીબીને કેવી રીતે હળગાવો? ઇન્દ્રદેવ કે એની માટે તો કંઈ રોલ કરવો પડે આપણે. સીબી રાજા સત્યવાદી છે એવું મેં સાંભળ્યું છે. ઇન્દ્ર કે મને એ જ પ્રોબ્લેમ છે, જે હોય હારો સીબી જ કરે છે. કે અત્યારે આપણે તો હાવ ભૂસાઈ ગયા છે, જાણે આપણે તો છીએ જ નહીં આ બ્રહ્માંડમાં. પ્રોબ્લેમ જીવને શું છે? આ જ છે કે જાણે આપણે તો છીએ જ નહીં, પણ આપણે છીએ એમાં માલે શું છે? આપણે છીએ જ નહીં, ભગવાન જ છે, ભગવાન વતે જ છે બધું. એવું પણ જીવને એવું કે ના, મારી ગણતરી હોય તો મને કંઈ વાંધો નથી એમ. હવે ગણતરી કરવાવાળાએ જતા રહેવાના હોય. જે આશ્ચર્ય કેવું છે, જેની પાસે ગણતરી જીવને કરાવી છે કે આ મારી ગણતરી કરે, એ જ જતો રહેવાનો છે. તો તમારી ગણતરી ક્યાંથી રહેવાની ભાઈ? જે ગણતરી જેની થકી તમે ઈચ્છો છો, એ જ ગણતરી કરવાવાળા બધા જતા રહેવાના છે. બોલો, આ પૃથ્વી પર કેટલાની ગણતરી કેટલાએ કરીને કેટલાની થઈ, એમાંથી એકે રહ્યા નથી, તો આપણે ક્યાંથી રહેશું? આટલો વિચાર તો ભગવાનના ભક્તએ પાછી વૃત્તિ વાળીને કરવો જ જોઈએ. એમાંય જેને થોડું માન સન્માન મળતું હોય, જેને યશ મળતો હોય, જેને કોઈક જગ્યાએ દાન મોટું કરી શકતા હોય ને એને દાનનો યશ મળતો હોય, કોઈ સેવા કરી શકતા હોય ને સેવાનો યશ મળતો હોય, ભલા થઈને બધું છોડી ના દેતા કે આ બધું છોડી દઈએ હવે આપણે તો કરવું? આજે સ્વામીએ કથામાં કીધું છોડવાની જરૂર નથી,
એનું રિએક્શન જે છે ને એને છોડવાની જરૂર છે. ઓલું તો મુક્ત પદવીને આપવાવાળું છે, પણ ઓલું એનું રિએક્શન છે એને છોડવાનું છે સમજણપૂર્વક. અને છોડી દેશું તો ઓટોમેટિક ભગવાન રાજી થઈ જશે, કરવા નહીં પડે, ભગવાન રાજી જ થઈ જશે. એવું છે. ઇન્દ્ર રોગનું રિએક્શન, ઇન્દ્ર રોગ એક રોગ જ છે, એ રોગ છે, ઇન્દ્રાસનનો રોગ છે. એ આપણું જે ઇન્દ્રાસન ને આપણા ઇન્દ્ર ભાવ એના રોગને ટાળીએ એટલે રાજી. બોલો. બે આ બાજુ ઉપર આવે, બે જણાએ નક્કી કર્યું કે એક કામ કરો. અગ્નિદેવને બે જણાએ મિટિંગ કરીને કીધું કે એક કામ કરો, તમે છે ને બાજ પક્ષી થાવ, ઇન્દ્રને કે. અને અગ્નિદેવને ઇન્દ્ર કે તમે છે ને કબૂતર થાવ, હોલો. અને આવી રીતનો પ્લાન કરો. એટલે પછી બે જણાએ પ્લાન કર્યો સ્વર્ગમાં બેઠા બેઠા, સીબી રાજાને હળગાવવા માટે કે એના પ્રતિજ્ઞામાંથી તોડવા માટે. પછી પછી શક્ર થયો શક્રો, શક્ર એટલે ઇન્દ્ર, એ થયો બાજ, થયો હોલો તે હુતાસન. અગ્નિદેવતાએ હોલો થયા. આવ્યા બે ઉડતા જ્યાં બેઠા હતા રાજન. સૌથી પહેલા પેલું કબૂતર હોલો આવ્યો, અને જ્યાં પેલા રાજા હતા ને રાજાના ખોળામાં આવીને બેહીને એનું જે આમ ઉપરનું કપડું હતું ને નીચે છુપાઈ ગયું. એટલે રાજાએ આમ ધીરે રહીને બહાર કાઢીને માથે હાથ ફેર્યો, એવી ગભરાહટ ને એવું ધ્રુજે, શું છે કે? તો કે મારી પાછળ બાજ પક્ષી પડ્યું છે, ત્રણ દિવસથી હું ફરું છું, ત્રણ દિવસથી મારી પાછળ છે, અને મારા પ્રાણ લઈ લે એમ હતું. હવે મને થયું કોઈક જગ્યાએ શરણાગત થાવ, તો મને લાગ્યું કે સીબી રાજા જેવો ઉદાર કોઈ નથી, સીબી રાજા મારું રક્ષણ કરશે, એટલે તમારા શરણમાં આવીને બેઠો છું. સીબી રાજા કે ચિંતા ના કર, બેસ, જોઉં છું કયો બાજ આવે છે. ત્યાં બાજ ઉડતો ઉડતો આવ્યો ઇન્દ્ર, એ સામે આવીને બેઠો, અને બે ઉડતા ઉડતા આવ્યા. કપોત ગર્યો આવી ગોદમાં, બેઠો શક્રો સામો સુજાન. આપ મારા તું આહાર ને મારા ભૂખે જાય છે પ્રાણ. બાજ પક્ષી સીબી રાજાને કહે છે મારો આહાર આ હોલો છે, મને આપી દે, ત્રણ દિવસથી હું એની પાછળ ફરું છું, મારા સ્ત્રીને છોકરા ભૂખ્યા છે, હું ભૂખ્યો છું, અને મારો ખોરાક લઈ લેવાનો તમને કોઈ અધિકાર નથી, મને આપી દો પાછો. સીબી રાજા કે થોડો બેસ શાંતિથી, પહેલાં વાત કર. આ બાજુ પેલો હોલો છે ને એ પાછો ખોડામથી બોલે સીબી રાજાને, જો તમારાથી મને હચવાય એવું હોય તો જ રાખજો, નહીં તો હજુ મને કહી દો કે મારાથી નહીં સચવાય તો હું મારો રસ્તો કરું બીજો. આ સીબી રાજાને ગરમ જ કરવાનો છે પ્રતિજ્ઞામથી તોડવા માટે, એટલે આ રોલ તો બહુ જબરો ભજવવો પડે. એટલે ઓલાના માઇન્ડને એક મિનિટે વિચાર કરવા આપવાનો જ નહીં. તમારે જેને કોકને તોડી નાખવો હોય ને આ સમાજને, તે શું કરે ખબર, ચાર વકીલો જેવા આવી જાય મગજના, અને ઓલા વ્યક્તિને નથી બોલવા જેવું ને એવું બોલાવી દે. ચારે જણા ચાર બાજુથી એવું ટોર્ચરિંગ કરે તો ઓલાને એક મિનિટ વિચાર કરવા આપે નહીં. અને એવી સારામાં સારી જાત પૃથ્વી ઉપર જો કોઈ હોય, સમજાઈ ગયું ને તમને, સારામાં સારી જાત. બોલો. આખા વિદેશો એની પર ચાલે છે, એવું ગૂંચવી નાખે, એવું ગૂંચવી નાખે ને કે ના પૂછો વાત. ઓલો બિચારો જવાબ શું દેવો હોય હું નક્કી કરીને બેઠો હોય, ને હું જવાબ એની પાસે દેવડાવી દે, સાચાનું ખોટું કરાવી દે ને ખોટાનું સાચું કરાવી દે, આવું આવડે બધાને. ત્યાં પછી નરકની અંદર બધા ન્યા કેસ લડશે બધા ભેગા થઈને. કપોત ગર્યો આવી ગોદમાં, બેઠો શક્રો સામો સુજાન. મારા આહારને તું આપી દે, મારા ભૂખે જાય છે પ્રાણ. ત્યારે સીબી કહે સુન શકરા, શરણે આવ્યો તે કેમ અપાય, માગ બીજું હોય મનમાં જેને કરી તારું દુઃખ જાય. તું સીબીના દરવાજે આવ્યો છે, આઈ સીબીના ખોળામાં આવ્યો છે, આને સીબી પાસે શરણાગત પાનું માગ્યું છે, અને તું સીબી પાસે ખોરાક માગે છે. સીબી બંનેને આપવા તૈયાર છે, મેં એને શરણાગત વત્સલપણું આપ્યું છે, એટલે હું તને એને ખોરાક તરીકે નહીં દઉં, તારે બીજું જે માગવું એ માગ. અને ત્યારે પેલો બાજ કહે છે, જો ભાઈ સીબી, તમારી સત્ય પ્રતિજ્ઞા જ હોય આજ દિવસ સુધી, તમારા સરને જે આવ્યો એને તમે જે કાંઈ જોઈતું હોય આપો છો, તો મારે તો આ આ હોલો જ જોઈએ છે. જો તમે મને હોલો નહીં આપો તોય તમારી પ્રતિજ્ઞા ખોટી પડશે. હોલો કે ઉભારો સીબી રાજા, તમે મને દઈ દેશો
તોય તમારી પ્રતિજ્ઞા ખોટી પડશે. કેવા લીધા છે પંજામાં જોવો તો, હવે શું થાય? સીબી રાજા વિચારમાં પડ્યા કે હવે શું કરું. હોલો કે છે, હજુ કહું છું, તમે કહો કે મારી પ્રતિજ્ઞા ખોટી, હું શરણાગતને નથી રાખી શકતો, એક વખત આ પૃથ્વી પર હું જાહેરાત કરી દઉં હોલો કે જઈને કે સીબી રાજાના શરણે જાઉં, પણ સીબી રાજા રક્ષણ નથી કરી શકતા. હું ઉડું બોલો જતો રહું, મારે એવું નથી કે તમે જ મને બચાવી લો, પણ આ તો મને એવો ખબર પડી કે સીબી રાજા બહુ ઉદાર છે એટલે તમારા ખોડામાં આવ્યો છું. આ એક બાજુ પર આનું માઇન્ડ આમ કરે, ત્યાં બાજ કે સીબી રાજા હું વિચારો છો, ના પાડી દો કે નહીં મળે. સીબી રાજા ધર્મ સંકટમાં પડી ગયા, ધર્મ સંકટમાં. અને ત્યારે બાજ કહે, બીજું જોઈતું નથી. જો સાંભળી લો રાજા, તમે કહો છો કે તારે શું જોઈએ, તમે તો અત્યાર સુધી અનાજ ને ધન ને આ બધું દો છો, તો મારે છે ને એનાથી હું રોજ માંસ ખાવાવાળું પક્ષી છું, મારે રોજ માંસ ખાવું પડે, અને મને આ ફાવે નહીં તમારું બીજું બધું તમે દાન કરો એટલે મને તો. બાજ કહે, બીજું જોઈતું નથી, જોઈએ છીએ ખાવાનું આ વાર. ખાવાનું જોઈએ છે, એ પણ માંસ જોઈએ છે. કદાચ તમારે આ હોલાને નથી દેવો તો નિષ્કુળા આનંદનો નાથ નાથ કરી આપ માંસ એહ હોલા ભાર. મને આ જે હોલો છે એના વજન જેટલું માંસ તમે ગમે ત્યાંથી આપી દો, ગમે ત્યાંથી, ગમે તેનું, મારે તો માંસ જ જોઈએ. મારે એવું જરૂર નથી કે એ હોલાને જેમ બીજો હોલો પકડીને આપો, મને હોલાના વજનના માપમાં મને માંસ આપી દો, મારે મારા ખોરાક હારે મતલબ છે. બસ સીબી રાજાએ વિચાર્યું કે માંસ દેવું એમાં હું વાંધો નહીં, હું વિચાર લઉં કાલ સુધી, પછી તમને કહું છું. હવે કબૂતર ખોડામાં અને ઇન્દ્ર રાજા સામે બાજ રૂપે અને સીબી રાજા વિચારમાં, આવી પરીક્ષા સીબી રાજાની અહીં થઈ રહી છે. કડવું 37 પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજંબાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જે